फी नियमन बिल ने लेने अमदावाद सिटी ग्राम्य शिक्षण अधिकारियों द्वारा एक सेमिनार योजायो जेमा शाला संचालकों अने डीओनी मीटिंग में होबाळो पण थयो। खानगी शाला संचालकोए मीडिया साथे गैरवर्तणूक करी हती अने जेथी होबाळो मच्यो हतो। जो के बाद में संचालकोए मीडिया कर्मीओनी माफी मांगता मामलो थाळे पड्यो हतो। जे तस्वीरो आप जोई रह्या छो, आज कायदो मानो के लावो जून थी ऑक्टोबर थी अमलमां लाव्या होत अथवा पहली जान्युआरी थी અને એનું રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી એનો અમલ થયો હોત તો અત્યારે જે આ એન્ઝાયટી છે કે આ 90 દિવસમાં મારું બાળક અત્યારે એડમિશન હજી એને નથી મળ્યું, હજી એડમિશનનું પેપર ઉપર તો થવું જોઈએ ને એ હજી ફાઇનલ નથી થયું, તો આ બધી એન્ઝાયટી ના રહેત અને તમે 6 મહિનાની પહેલાંની જૂનની ઇફેક્ટિવ તારીખ આપો પણ ડિસિઝન ઓક્ટોબરથી લાવો, ત્યાં સુધીનું એક ફી સ્ટ્રક્ચર જેમ તમે 3 સ્લેબ આપ્યા છે એવા એડોક સ્લેબ કે એની ઉપર જે સ્લેબ છે એનાથી કોઈને 25-30% વધારે લેવાની હશે, પણ દેટ વિલ બી સબ્જેક્ટ ટુ એપ્લિકેબિલિટી ફ્રોમ જૂન 17, બટ એનો અમલ થશે 1 જાન્યુઆરી 2018 થી। વાત કરીશું અમારા સંવાદદાતા રીમા ગાંધી સાથે। તો રીમા, આજે હોબાળો થયો તે હોબાળો સિવાય આ મીટિંગમાં કયા કયા મુદ્દે કોઈ કંઈક બહાર નીકળીને આવ્યું, કયા મુદ્દે બહુ જ મહત્વપૂર્ણ ચર્ચા રહી? જી નસરીન, ખાસ કરીને આજે વાત કરીએ આ ફી નિયમન બિલની લઈને જે આજે મીટિંગ હતી શાળા સંચાલકો અને જે ડીઈઓ છે તેમની વચ્ચે, જે મીટિંગમાં જે કહી શકાય કે શાળા સંચાલકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે મીડિયા દ્વારા જે છે તે ખોટું બતાવવામાં આવે છે, જેને લઈને હોબાળો થયો હતો, પરંતુ અનેક સંચાલકો જે છે તે મીડિયા કર્મીઓની સામે ઊભા થઈ ગયા હતા। બબાલ બાદ જ્યારે શાળા સંચાલકોએ મીડિયા કર્મીઓની માફી માંગી ત્યારે સમગ્ર મામલો જે કહી શકાય તે ઠાળે પડ્યો હતો। ખાસ કરીને જો આજની જે મીટિંગની વાત કરવામાં આવે તો આજની જે મીટિંગમાં શાળા સંચાલકો દ્વારા પણ અનેક કહી શકાય કે જે મહત્ત્વના કહી શકાય તેવા મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે તમામ જે શાળાઓ છે તેમને તેમની ફીસ, ક્લાસરૂમ, શાળાના સંખ્યા જેને લઈને ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ જે છે તે 24 મે સુધીમાં ફોર્મ જે છે તે તમામ શાળાઓએ ઓનલાઈન રજીસ્ટર કરવાનું હશે, અથવા તો પછી તમામ જે જિલ્લા પંચાયત કહી શકાય અને જે વસ્ત્રાપુર ખાતે આવેલી જે બહુમાળી ભવન છે તેમાં આ ફોર્મ જે છે તે ભરવાના રહેશે। તે ફોર્મ ભરવાને પણ લઈને જો કોઈ ક્વેરી હોય તો તેને લઈને પણ 3-3 જગ્યાએ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યા છે। સાથે સાથે જ નસરીન, આ જે ફીસ નિયમન જે બિલ છે તેમાં પણ અનેક સુઝાવો રજૂ કરવામાં આવ્યા છે કે આ જે બિલ જે છે તેનું અમલીકરણ 2017થી નહીં પરંતુ 2018ના વર્ષથી કરવામાં આવે, ખૂબ જ મહત્ત્વનું કહી શકાય કે જે શાળા સંચાલકો છે તેમજ વાલીઓ છે જેના મનમાં પણ આ વર્ષે આ બિલને લઈને ખૂબ જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા તેને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી। જી આભારીમાં તો બિલકુલ, જે સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું કે મીડિયા ખોટા સમાચારો બતાવે છે અને શાળા સંચાલકોને બદનામ કરે છે, જે મુદ્દે એક તબક્કે અહીં હોબાળો પણ મચ્યો હતો, પરંતુ અમુક શાળા સંચાલકોએ મીડિયા કર્મીઓની માફી માંગી અને આ મામલો થાળે પડ્યો હતો। જો વાત કરીએ ફી નિયમનની તો ફી નિયમન એક મુદ્દો થઈ ગયો છે દેશભરમાં, જેવી રીતે સરકારે પણ એક બિલ પાસ કર્યું છે પરંતુ તેનું જે પાલન છે તે સંચાલકો દ્વારા કરવામાં આવતું નથી, તેને લઈને પણ સંચાલકો દ્વારા અહીં રજૂઆત કરવામાં આવી હતી।